नमस्कार विद्यार्थियों, आजना तासनी अंदर आपणे वात करवानी छे समासना अन्य समासनी कर्मधारय समास। कर्मधारय समास अर्थ एवो छे कि जे कर्मने धारण करे छे एने कहेवाय कर्मधारय समास अथवा कर्मधारय समास। એના જે પ્રત્યય છે એ રૂપી અને એ જ છે। કર્મધારય સમાસ છે એ સમાસના પદને છૂટું પાડો, વિગ્રહ કરો એટલે એની અંદર રૂપી અને એ જ એવા પ્રત્યયો તમને જોવા મળે, અથવા વિગ્રહ કરતી વખતે આવા શબ્દ છે વચ્ચે આવે એને કહેવાય કર્મધારય સમાસ। તો એ કર્મધારય સમાસ છે એના બંને પદ વચ્ચે તુલના થયેલી હોય, સરખામણી થયેલી હોય અને પ્રત્યેક પદને રૂપી અને એ જ વિગ્રહ કરતી વખતે એવા શબ્દ આપણે જોવા મળે એને કહેવાય કર્મધારય સમાસ। તો બોર્ડ ઉપર આપણે ઉદાહરણ લખેલા છે, હવે ઉદાહરણ લખેલા છે એનો આપણે વિગ્રહ કરવાનો છે। જેમ કે પહેલો શબ્દ છે ધરતી માતા, તો એનો વિગ્રહ કરતી વખતે આ બેમાંથી કોઈ પણ એક શબ્દ તમે મૂકી શકો છો। તો તમે આમે લખી રાખો છો ધરતી રૂપી માતા, અથવા ધરતી એ જ માતા, અથવા ધરતી રૂપી માતા। આવો પણ તમે એનો વિગ્રહ કરી શકો છો કે ધરતી માતા કોને કહેવાય, તો ધરતી રૂપી માતા હોય અથવા ધરતી એ જ માતા, એનો વિગ્રહ। ત્યારબાદ છે પરમ મિત્ર, તો કે પરમ રૂપી મિત્ર અથવા તો પરમ એ જ મિત્ર। મિત્ર કોઈ દિવસ ખોટું બોલે નહીં અને ખોટું સાંભળે નહીં અને ખોટું સાંભળવા દે નહીં, એને મિત્ર કહેવામાં આવે છે। કે શેરી મિત્ર સો મળે, તાળી મિત્ર અનેક, સુખ દુઃખ પામીએ ઓ લાખોમાં એક। તો એ પરમરૂપી મિત્ર અથવા પરમ એ જ મિત્ર। ત્યારબાદ સત્સંગ, સતરૂપી સંઘ, સંઘ મતલબ સોબત, સત મતલબ સત્ય, સત્યરૂપી જેનો સંઘ છે એને કહેવાય સત્સંગ। સત મતલબ સત્ય, સત્યરૂપી સંઘ એને કહેવામાં આવે છે સત્સંગ, સત્યનો જે સંઘ કરે છે એને સત્સંગ કહેવામાં આવે છે। ત્યારબાદ છે અમરવેર, અમર એજ વેલ અથવા અમરરૂપી વેલ, માતૃભૂમિ, તો કે માતૃરૂપી ભૂમિ। સતગુણ, તો કે સત્ય રૂપી ગુણ। હરિવર, તો કે હરિ મતલબ ભગવાન, હરિરૂપી ભગવાન અથવા હરિ એજ વર। ગાય માતા, તો કે ગાય એજ માતા। નાગદેવતા, તો કે નાગ રૂપી દેવતા। વિદ્યાર્થીઓ, કર્મધારય સમાસ છે એની અંદર રૂપી અને એ જ એવા પ્રત્યય આવે છે। કોઈ પણ શબ્દ છે એનો વિગ્રહ કરીએ એટલે એની અંદર રૂપી એ જ એવા પ્રત્યય આવે એટલે એ સમાસ કયો બનતો હોય, કર્મધારય સમાસ અથવા કર્મધારય સમાસ, જે કર્મને ધારણ કરે છે, બંને પદ વચ્ચે તુલના થયેલી હોય, ધરતી રૂપી માતા,
માતા અને ધરતી છે એ બંને પદ છે એની સરખામણી થયેલી છે, તુલના થયેલી છે. ગાય માતા હોય, ધરતી માતા હોય, નદી માતા હોય, માતાનો દરજ્જો આપ્યો છે. એટલે માતા અને ધરતી વચ્ચે તુલના થયેલી છે, સરખામણી થયેલી છે. અને પ્રત્યેક પદને રૂપી અને એ જેવું લાગે છે, તો આને કહેવામાં આવશે કર્મધારય સમાસ. આ ટૂંકું અને ટચ સમજાય એવું છે કે ધરતી માતા, તો કે ધરતી રૂપી માતા. માતા કેવી? તો કે ધરતી રૂપી માતા. મિત્ર કેવો? તો કે પરમરૂપી મિત્ર. સંઘ કેવો? તો કે સત્યરૂપી સંઘ. વેલ કેવી? તો કે અમર વેલ. ભૂમિ કેવી? તો કે માતૃભૂમિ. ગુણ કેવા? તો કે સદગુણ. વર કેવો? તો કે હરિ. માતા કેવી? તો ગાય. દેવતા કેવા? તો કે નાગ. તો કે નાગરૂપી દેવતા, ગાય એ જ માતા, હરિ એ જ વર, સત્યરૂપી ગુણ, માતૃરૂપી ભૂમિ, અમર એ જ વેલ, સત્યરૂપી સંઘ, પરમરૂપી મિત્ર અને ધરતીરૂપી માતા. આવી રીતે આપણે શબ્દનો વિગ્રહ કરીએ અને સમાસ ઓળખી શકીએ છીએ. હવે આગળનો સમાસ છે એ ભણીએ, જોઈએ. ત્યારબાદ સમાસ છે બહુવ્રીહી સમાસ. બહુવ્રીહી સમાસ, બહુવ્રીહી સમાસ છે એની અંદર ઉપમેય અને ઉપમાન અથવા વિભક્તિના પ્રત્યયો જેની અંદર ઉલ્લેખ થતો હોય અથવા વપરાતા હોય એવા સમાસના પદને બહુવ્રીહી સમાસ કહેવામાં આવે છે. કે જેની અંદર શબ્દનો વિગ્રહ કરતા વિભક્તિના પ્રત્યયો આવે, ઉપમેય અને ઉપમાન આવે, વિશેષણ અને વિશેષ્ય આવે, આવા જ્યારે શબ્દનો ઉપયોગ થતો હોય ત્યારે એને કહેવામાં આવે છે બહુવ્રીહી સમાસ. કે જેના પ્રત્યયો છે, જેને, જેનાથી, જેના વડે, જેમાંથી, જેનો, જેની, જેનું કે જેમાં, આવા શબ્દ છે એ વિગ્રહ કરતી વખતે આવે. અને આવા શબ્દ છે લગભગ શબ્દની પહેલાં આવશે. જેનાથી, જેને, જેના વડે, જેમાંથી, જેનો, જેને, જેનું કે જેમાં, આવા શબ્દ છે એ વિગ્રહ કરો કોઈ પણ શબ્દનો તો એની પ્રથમ પહેલાં આવી જાય છે. વિગ્રહ કરીએ તો કે બહુવ્રીહી સમાસ છે એની અંદર અતિથિ શબ્દ આવ્યો તો અતિથિ કોને કહેવાય? આપણે કોઈ પણ શબ્દ છે એ સમજવો હોય તો આપણે પૂરેપૂરો એને પછી વિગ્રહ કરી લીધા પછી એને ખ્યાલ આવે કે આમાં કયો શબ્દ છે એ આવે. અતિથિ કોને કહેવાય? તો કે જેની આવવાની તિથિ નક્કી ન હોય તેને શું કહેવાય? અતિથિ. અતિથિ કે જેની આવવાની તિથિ નક્કી નથી તે એ અતિથિ. તો આપણે એને વિગ્રહ કરીએ અતિથિનો, તો કે તિથિ કેવી છે? તો કે એની અંદર શું આવશે? જેની. લિંગ પ્રમાણે શબ્દ છે મૂકવો, આ એક ખાસ યાદ રાખવું. તિથિ કેવી? તો કે જેની આવવાની તિથિ નક્કી નથી તે એ કોણ? તો કે અતિથિ. જેની આવવાની તિથિ નક્કી નથી તે, તો અહીંયા જેની શબ્દ આવ્યો હા કે ના? તો કે હા. તો અહીં જેની શબ્દ છે? તો કે હા. જેની આવવાની તિથિ નક્કી નથી તે અતિથિ. ત્યારબાદ શબ્દ છે અનાથ. જેનો કોઈ નાથ નથી તે, જેનો કોઈ નાથ નથી તે મતલબ અનાથ, જેનો કોઈ આગળ પાછળ ન હોય એને અનાથ કહેવામાં આવે છે. ત્યાં જેનો લાગ્યું છે, ત્યાં જેનો લાગ્યું છે શબ્દ છે? તો કે હા છે. વિધવા, વિધવાનો અર્થ શું થશે? કે જેનો
पति मृत्यु पाम्यो छे ते। विधवा मतलब के जेनो पति मृत्यु पाम्यो छे एवी स्त्री ने शू कहेवामां आवे छे तो के विधवा। हवे एनाथी उलटू छे विधुर। अहीं जेनो आव्युं हतुं अहीं शू आवशे जेनो पति मृत्यु पाम्यो छे ते। विधुर कोने कहेवाय तो के जेनी पत्नी मृत्यु पामी छे ते। विधुर कोने कहेवाय तो के जेनी पत्नी से ए मृत्यु पामी होय एवो पुरुष होय एने कहेवाय विधुर। विधवा तो के जेनो पति मृत्यु पाम्यो छे तेवी स्त्री। त्यारबाद निराधार तो के जेनो कोई आधार नथी तेवो व्यक्ति से एने शू कहेवाय निराधार। जेनो कोई आधार नथी निराधार। नी वता आधार बराबर निराधार। जेनो कोई आधार नथी ते। तो विद्यार्थी मित्र तमे जोशो शुरुआत में जेनी आव्युं जेनु आव्युं जेनु आव्युं जेनी आव्युं जेनु आव्युं आ उपरमांथी एक हशे जेनो जेनी जेनु जेमांथी बराबर निर्दोष जेमा कोई दोष नथी ते। जेमा कोई दोष नथी ते निर्दोष। जेनो कोई वाक ज नथी कोई गुनो ज नथी कोई दोष नथी एने कहेवामां आवशे निर्दोष। त्यारबादनो शब्द छे निर्बळ। तो के जेमा कांई बळ नथी ते। जेमा बळ नथी ते तो के निर्बळ। अजाण जे जेने कोई जाणतो नथी ते। जेने कोई जाणतो नथी ये अजाण अथवा जे कंई जाणतो नथी अथवा जे कंई जाणता नथी एने शू कहेवामां आवशे अजाण। अविभाज्य जेनो भांगाकार न थई सके ते। अविभाज्य जेनो कोई भांगाकार न थई जेने कोई भांगी न सके एने शू कहेवामां आवशे अविभाज्य। अखंड जेना खंड नथी ते। अखंड जेना कोई खंड नथी एने कहेवाय अखंड। त्यारबाद छेलो शब्द छे अभेद। जेने कोई भेद नथी ते। अभेद जेने कोई भेद नथी अथवा जेमा कंई भेद नथी पण एमे पण थाय जेमा कंई भेद नथी ते अभेद। तो विद्यार्थी मित्रों
अतिथि मतलब कि जेनी आववानी तिथि नक्की नथी ते एने अंदर जेन आव्यू। अनाथ मतलब कि जेनो कोई नाथ नथी तो जेन आव्यू। विधवा मतलब कि जेनो पति मृत्यु पाम्यो छे ते स्त्री। विधो मतलब कि जेनी पत्नी मृत्यु पामी छे तो पुरुष। निराधार मतलब कि जेनो कोई आधार नथी। निर्दोष कि जेमा कोई दोष नथी। निर्बल कि जेमा कोई बळ नथी। अजाण कि जेने कोई जाणतो नथी। अविभाज्य तो कि जेनी अंदर भंगाकार न थई सके। अखंड मतलब जेने कोई खंड न थई सके। अभेद मतलब कि जेने कोई भेद नथी। आवा शब्द से उपरनामांथी कोई पण एक शब्द होय तो एने कहेवामां आवे छे बहुव्रीही समास। तो आवा अन्य उदाहरण से तमे तमारी रीते से ए बुकमांथी अथवा अन्य जग्याएथी मेळवी अने एक बे उदाहरण से वधारना ए लखवानी कोशिश करवानी प्रयत्न करवानो એટલે ઓટોમેટિક તમને શબ્દ છે મગજને આવતા જાય છે। હવે આપણે બીજા સમાસ છે એ અગાઉના તાસની અંદર આપણે ભણશું।